For news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. અંકલેશ્વર ખાતે આજ રોજ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચિલ્ડ્રન થિયેટર ખાતે એક વિશેષ સ્ક્રીન વ્યવસ્થા ઉદ્યોગ મંડળ દ્વારા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા અને તે અંગેના સમાચાર નિહાળવા કરવામાં આવી હતી ઉદ્યોગ મંડળના સભ્યો દ્વારા અને ગુજરાતની ટીમ સાથેની મુલાકાત દરમિયાન તેમણે હવે મોદી સરકાર પાસે પોતાની અપેક્ષાઓ અંગે વાત કરી હતી જેમાં જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓ અને પુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે આપેલ પ્રતિક્રિયાના પણ વખાણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા આજના દિવસ પર જ્યારે સમગ્ર દેશની નહીં પણ સમગ્ર વિશ્વની નજર છે ત્યારે આજના પરિણામોને નિહાળવા અંકલેશ્વર જીઆઈડીસીમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ નામ બીજેપીના પ્રમુખ આપણી સાથે છે કાર્યકર્તાઓ સાથે છે સાધારણ પબ્લિક અને ઉદ્યોગપતિઓ આપણી સાથે છે એમને જાણવાની કોશિશ કરીશું શું છે પરિણ પરિણામો અને શું અસર પડશે એની ભરતભાઈ આ પરિણામોની શું અસર પડશે અને આજે જે પરિણામ છે એનાથી આપ શું આગળ ધારી રહ્યા છો મોદી સાહેબનું એક વિઝન કે સૌનો સાથ સૌનો વિકાસ લઈને જે ચાલે છે અને એ પ્રમાણે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી જે ભારતનો વિકાસ કર્યો છે એને પબ્લિકે યાદ રાખ્યો અને આ વોટ એ પબ્લિકના જ વોટ છે વિઝન એ પબ્લિકનો છે નરેન્દ્ર મોદી તો ખાલી આપણું પીએમ તરીકે છે પણ જે પબ્લિકનો પબ્લિકે જે એમનો સાથ સહકાર આપ્યો ભલે પછી સામે કોંગ્રેસ હોય કે કોઈપણ પક્ષ હોય બે હજાર ચૌદ કરતાં પણ બે હજાર ઓગણીસમાં વધારે સીટો આવે છે એનું કારણ એ સૌનો સાથ અને સૌનો વિકાસ સૌને સાથે લઈને અને જે કામ કર્યું એ એ કારણે જ આ આજે આટલી સીટો ભાજપને મળી છે અને એનડીએને બીજું કે એ આટલા મોટલા વિકટ વિકટ પરિસ્થિતિમાં પણ એ નોટબંધી લાવ્યા તો પણ એની કોઈ અસર થઈ નથી આ મહાપર્વમાં બીજું કે જીએસટી આવ્યો એની પણ લોકો એમ કહેતા હતા કે ભાઈ જીએસટીથી લોકોને ધંધા રોજગાર બંધ થયા છે લોકોને મંદી આવી છે પણ એની પણ કોઈ અસર આજે દેખાતી નથી એ પ્રમાણે જોતો સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે ચાલવા ચાલવાવાળા મોદી સાહેબની સાથે આજે પૂરા ઇન્ડિયાની બધી જ પબ્લિક સાથે છે અને જેને આપણે રાહ જોતા હતા ત્યાં વીસ ચારથી જે ત્યાં વીસ પાંચ સુધી એક મહિનાની રાજ જોઈએ આપણે પણ આજે આપણને લાગ્યું કે ખરેખર મહાપર્વ આજ સુધી કોઈ પણ દેશ આપણા પ્રધાન ઇલેક્શનમાં બહારથી કોઈ પણ બહારના બીજા દેશોના રાષ્ટ્રપ્રમુખે કે બરાબરને કોઈપણ ટીમને પણ પક્ષને જેટલી બદલી નથી આપી શુભેચ્છાઓ એટલા કરતાં વધારે શુભેચ્છાઓ પહેલીવાર આખા ઇન્ડિયા આઝાદ થઈ પછી પહેલીવાર આટલી શુભેચ્છાઓ બહારના દેશોએ આપણા નરેન્દ્રભાઈ મોદીને આપી છે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ આવી હતી કોંગ્રેસનું જબરદસ્ત પ્રચાર હતું અને ભરૂચની જો વાત કરવા જઈએ તો ત્રિપાંખીયું જંગ હતું બીટીપી અને કોંગ્રેસ બંને સાથે હતા મનસુખભાઈની વાત કરવા જઈએ તો અઢી લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે અને ભવ્ય જીત એમની કહી શકાય એ બાબતે આપ શું કહેશો મનસુખભાઈ આજે બે લાખ ત્રેસઠ હજાર વોટથી જીતી ગયા છે આ સીટ અને તમે આગળનો ઇતિહાસ જોશો બે હજાર આગળના પાંચ વર્ષનો ઇલેક્શનમાં છોટુભાઈને અત્યાર સુધી લાખ ઉપર વોટ એક લાખ સત્યાવીસ હજાર વધારે વધારે વોટ મળ્યા હતા આ વખતે કંઈક એક લાખ સત્રીસ હજાર રૂપિયા વોટ મળ્યા છે એથી વધારે વોટ મળતા નથી એટલે એક મને વિશ્વાસ હતો અમે તો બે લાખની ગણતી કરી હતી પણ આજે મનસુખભાઈ બે લાખ સસઠ હજાર વોટથી જીતી ગયા છે અહીંયા પરિણામો જોવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી આજે શું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી રીતે આપ મતગણતરી જોઈ રહ્યા છો કેન્દ્રમાં આપણા મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવે છે ખૂબ જંગી બહુમતીથી અને અમારી ભરૂચ ડિસ્ટ્રિક્ટની એક મોટી તકલીફ છે જે પાણીની અમે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વરમાં પાણીની તકલીફ છે અમારી જે કુદરતી પાણી નથી માટે અમે ભોગવી રહ્યા છીએ પણ આપણી નર્મદા નદી જે ખારાશ પકડી રહી છે અત્યારે એનું આંદોલન પણ ચાલી રહ્યું છે એમણે અને વિજય રૂપાણી સાહેબે હમણાં કંઈક આવીને વિઝિટ પણ કરી છે અને એમને એમને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં ભાડભૂત કોઝવે બનાવીને ચોખ ખારસ પાણી આપણે અટકાવીને અને ચોખ્ખું પાણીનું સરોવર બનાવીને અને દહેજ અથવા ઝઘડિયા પાનોલી અને અંકલેશ્વરને પાણીની સમસ્યા દૂર કરીશું અને એવી મારી માગણી છે કે થવું જોઈએ ભાજપાના જે કાર્યકર્તાઓ છે એમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે આપ કેવી રીતે આ ખુશી વ્યક્ત કરવા માગો છો અને ઉજવણી કેવી રીતે કરશો ખરેખર આ જીત છે એ મહાગઠબંધનની સામે સંગઠનની જીત છે અને ગરીબીની સામે રાષ્ટ્રભક્તિની જીત છે રાષ્ટ્રભક્તિની જીત છે જીએસટી જેવા મુદ્દાઓ ઉદ્યોગપતિઓને ક્યાંક તો ક્યાંક નડ્યા હશે પણ આપ ઉદ્યોગપતિ તરીકે આપ શું કહેશો જ્યારે આપના જે મત વિસ્તાર છે ત્યાંથી ટુ પોઈન્ટ થ્રી લેક્સ જેવા મતોથી આપ બીજેપીના ઉમેદવાર જીત્યા છે જીએસટીથી ઉદ્યોગોને ફાયદો જ થયો છે એક જે ઘણા બધા ટેક્સો હતા એની જગ્યાએ જે પેપરવર્ક હતું એમાં જે બધી માથાકૂટ હતી એ બંધ થઈ ગઈ છે અને જીએસટીથી ખરેખર ઉદ્યોગોનો ફાયદો થયો છે અને જ્યાં ફાયદો નહોતો ત્યાં અમે સરકારમાં રજૂઆત કરીને એ જે તે જીએસટીનો રેટ હતો અઢાર ટકા અઠ્યાવીસ ટકા હતો એનો અઢાર ટકા કર્યો અઢાર ટકા હતો એનો બાર ટકા કર્યો બાર ટકા હતો એનો પાંચ ટકા કર્યો એ રીતે સરકારે અમારી જે માગણીઓ હતી એ સ્વીકારેલી જ છે સરકારે અહીંયા માંગણીઓ સ્વીકારી છે બીજી પણ માંગણીઓ હશે જ્યારે કેન્દ્રમાં ફરી એક વખત બીજેપી સરકાર આવી છે ગુજરાત રાજ્યમાં બીજેપી સરકાર છે તો જાણીશું ઉદ્યોગપતિઓ કે હવે આપની કેન્દ્ર સરકારથી કેવી અપેક્ષાઓ હશે શું ડેવલપમેન્ટની અપેક્ષાઓ હશે ઉદ્યોગો માટે સારા સમાચાર એ છે કે જે અંકલેશ્વર પાલોલી ને જીઆઈટીસીમાં જે પ્રતિબંધ હતો એ પ્રતિબંધ ઉઠાવી લીધો એકાદ વર્ષ થયું પણ હવે છેલ્લા બે મહિનાથી ઘણા બધા ઇન્ડસ્ટ્રી એવી છે કે જેને નવી પોલ્યુશન મળવા લાગી છે એટલે આગળ આપની શું અપેક્ષાઓ છે જે જ્યારે કેન્દ્રમાં પણ બીજેપી સરકાર છે રાજ્યમાં પણ ભાજપની સરકાર છે આ જ બંને સરકારોથી કોલોબોરેશન કરીને ઉદ્યોગો માટે કે આપણા ભરૂચ માટે આપની શું રજૂઆત થશે અને શું અપેક્ષાઓ છે ઉદ્યોગો માટે જે ઇટીપી પ્લાન્ટ છે એ બધું જેના જેના ઉપર સબસિડી છે આ સબસિડી સરકાર દ્વારા અમે લાવીશું ઇટીપી પ્લાન્ટની આખી જે એની ગરીબી સુધારીશું પછી બીજું કે જે નિકાસ છે નિકાસમાં પણ વધારો થાય એવા પ્રયત્નો સરકાર દ્વારા કરાવીશું તો આ હતા અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ જે એક વિશેષ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે મતગણતરી માટેની મતગણતરી જોવા માટેની ત્યાં મતગણતરી નિહાળી રહ્યા હતા જીએસટીથી ફાયદા થયા છે અને જીએસટીના ફાયદા ઉદ્યોગપતિઓને કેવી રીતે થયા શું એમેન્ડમેન્ટ આ એ વિશે વાત કરી રાજ્ય સરકારથી અને કેન્દ્ર સરકારથી એમની આગળ શું અપેક્ષાઓ છે એ વિશે પણ વાત કરી જોઈએ હવે કે કેન્દ્ર સરકાર તરફથી એમને શું રાહત મળે છે અને શું સુવિધાઓ મળે છે કેમેરામેન દીપક ચૌહાણ સાથે યોગેશ પારીખ បរូច